Hey, good morning, guys, and welcome back to our channel, Precha Vlogs. तो भाई आज हूँ नहीं भूल्यो, आज गुजराती में व्लॉग करवानो छे, आज हूँ नहीं भूल्यो, आज याद छे. एंड एक बात कही दऊं तो आज ऑफिस नहीं जवानू. હવે કેમ નથી જવાનું એ તમને આઈ થિંક હવે ખબર નહીં. એ ફોટો હું થંબનેલમાં મૂકું નહીં મૂકું, જો સારો ફોટો આવી ગયો તો મૂકી પણ દઉં, નહીં તો નહીં પણ મૂકું. પપ્પાની બર્થડે છે આજે, જે પપ્પાની બર્થડે છે તો જોઈએ, ચલો જઈએ નીચે પપ્પાને હેપી બર્થડે વિશ કરીએ. એન્ડ પપ્પાને જે પેલું એ સ્લીપ થઈ ગયા હતા તો એના માટે આજે ડ્રેસિંગ કરાવવા માટે દવાખાને પણ લઈ જવાના છે, તો ચલો એ બધું કરીએ. એન્ડ તમે પણ પપ્પાને વિશ કરી દેજો હેપી બર્થડે. મેં ઇન્સ્ટાગ્રામ પર તો સ્ટોરી મૂકી દીધી છે, જે જે લોકો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા હશે એ લોકોને અપડેટ વ્લોગ કરતા એક દિવસ વહેલી મળી જાય છે. તો જો ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરતા હો તો પ્લીઝ ફોલો કરી દેજો. બંને ખૂણા ઉપર મારું અને રૂચાનું બંનેનું ઇન્સ્ટાગ્રામ આઈડી તમને જોવા મળે જ છે. ફટાફટ જઈએ નીચે, પપ્પાને વિશ કરીએ ને એમને દવાખાને લઈને જઈએ. અને એક મેઇન વાત, આજે મારે આ યંત્ર ઉપર કામ હતું ઘણું બધું, પણ આ યંત્ર કોઈ કામનું નથી. હવે કેમ તો આ જુઓ, આ સ્વિચ પાડી થયા, ના લાઈટ ચાલુ થઈ ના પંખો ચાલુ થયો. બોલો ભાઈ, કોણ કે આપણે 2023માં જીવી રહ્યા છે, હજી પણ પાવર કટ થાય છે, પાવર કટ હજી પણ થાય છે, અને એ પણ કેટલા વખત પછી થયો. સાલું ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં થતા હતા પાવર કટ, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તો પાવર કટ હોય જ છે એ મને ખ્યાલ હતી, સર રેસિડેન્ટલ એરિયામાં પણ હવે પાવર કટ કરવા માંડ્યા. પ્લીઝ જીબી, સુરતમાંથી કોઈ જોતું હોય તો પાવર કટ ના કરશો. જો પરસેવે રેપ જેપ થઈ જવાય છે, અને એમાં બી મારા જેવો માણસ જે નહીં નહીં નીકળે ને એટલે વધારે પરસેવો થાય. ફટાફટ નીચે. પપ્પા તો મમ્મી સાથે ડ્રેસિંગ કરાવવા જતા રહ્યા, તો આપણે જો આ ફિશ હું નજીક જઈશ ને એમ ઉપર આવી જશે, જો આવી ગઈ ને. ચલો તો અમને થોડું આપણે ખાવાનું આપી દઈએ, આવી રીવા ખાવાનું. આ જે ડ્રોપ્સ છે ને, એ ડ્રોપ્સ જેને ખબર ના હોય એને હું કહી દઉં કે એ પાણીની અંદર ઓક્સિજન વધારવા માટેના ડ્રોપ્સ છે. તો અત્યારે પાવર કટ થયેલો છે તો રાહ જોઈએ, જો અડધો કલાકની અંદર પાવર નહીં આવી જાય તો આના 2 ડ્રોપ્સ પાણીની અંદર નાખી દઈશું, કે જેના લીધે માછલીઓને તકલીફ ના પડે. ભાઈ નકર માછલીઓનું રામ નામ સત્ય થઈ જશે. પાવર કટ છે કરવાના બી શું, બધા જો મમ્મી પપ્પા તો પછી મમ્મી આવે તો મમ્મીને પૂછીએ કે રાતનો કઈ પ્લાન વાન છે, પપ્પાની બર્થડે છે તો કે નથી, શું છે શું નહીં બધું પૂછીએ. દૂધ પી લઈએ થોડું, કેમ કે દવા લેવાની છે, ઘરમાં દૂધ જ નહીં પપ્પા નથી. એ દૂધ મારે પીવાનું તો લાવવાનું બી મારે, આવું કરવાનું મમ્મી, આવું આવું તારું મેનેજમેન્ટ જોયું ને ભાઈ. મારે દૂધ પીવું છે કેમ કે મારે દવા લેવાની છે, એટલે દૂધ લેવા બી મારે જ જવાનું, એ બી ખાલી મારા માટે નહીં આખા ઘર માટેનું દૂધ બી મારે જ લાવવાનું. ક્યાંનો ન્યાય છે યાર, આ તો મને અત્યારે યાદ આવ્યું કે મારે દવા લેવાની છે. ખરેખર રૂચા વગર ના મેળાવે, બીજું કઈ નહીં તો ચલો દવા તો લઈ લઈએ. હા આ દવા એટલી કડવી હોય છે ને, પણ હજી 3 મહિના સુધી લેવાની છે. આજે એવું લાગે છે કે ભાઈ આજે ઓફિસ નહીં જવાનું ડિસિઝન લીધું એ સૌથી ખોટું ડિસિઝન લીધું, કેમ કે પાવર કટ થઈ ગયો છે તમને લોકોને કીધું એમ મમ્મીએ જબરજસ્તી જમાડ્યો, લાલચ આપીને જમવાનું કીધું કે તું જમી લઈશ દાળ ભાત શાક રોટલી તો ઠંડી ઠંડી આઈસ ક્યુબ નાખેલી તને છાશ પીવા આપીશ, આવી લાલચ આપીને મને જમાડ્યો. બાકી હું જમવાનું બી નહોતો આજે, કેમ કે યાર આવી ગરમીમાં કોણ શું જમે.
જોયું તમે લોકો બહાર ખિસકોલીઓ કેવી રમી રહી હતી, એકદમ મારું ધ્યાન ક્યું એકદમ આવી રીતે અહીંયા આડો પડેલો હતો ને મેં કીધું આ કેમ, મેં કીધું એકવાર તો રૂમની અંદર આવી ગઈ બહાર કાઢી પછી. ને જો હું પિમ્પલ જો થવાના સ્ટાર્ટ થઈ ગયા છે, આ એક અહીંયા બે, એક અહીંયા થાય છે ત્રણ, ભાઈ દવાઓ એટલી ગરમ પડે છે ને ઉપરથી ગરમી છે ને એમાં આ લોકો પાવર કટ કરી દે છે. ખરેખર યાર કંટાળી જાય, ખરેખર કંટાળી જવાય. અત્યારે શું કરવું શું નહીં એમ કંટાળો આવે છે. આ પાવર બેંક લઈને બેઠો છું ત્યારે શૂટ થાય છે, હજી તો મારે વ્લોગ એડિટ કરવાનો છે. ગઈકાલે તમે લોકો જે વ્લોગ જોયો હશે એ હજી એડિટ કરવાનો બાકી છે. ઓ બાપ રે બાપ, પણ શું કરું, આને બી સાચવી સાચવી ન્યૂઝ કરવી પડશે કેમ કે હજી વાગ્યા છે ખાલી 1:30, 1:45 વાગ્યા. 6:30 વગાડવાના છે ને એ લોકો 6:30 કે એટલે 7 પાક્કા. પપ્પા રે હજી 6 કલાક કાઢવાના છે. મેં પપ્પાને એમ બી કીધું, મેં કહું પપ્પા ચલો તમારી બર્થડે છે તો મેં કહું પિક્ચર જોવા જતા રહીએ આપણે, મેં કહું બર્થડેની પાર્ટી આપી દો મેં કીધું અમને લોકોને. તો મેં કીધું પાવર કટ છે તો મેં કહું પાવર કટ બી એ બી થઈ જાય ને પિક્ચરનું પિક્ચર બી જોવાઈ જાય. બટ નહીં, એમને મમ્મી, મેં કીધું ને મમ્મી સાથે ડ્રેસિંગ કરાવવા માટે ગયેલા તો એમને પાકે છે, જસ્ટ બીકોઝ એમને ડાયાબિટીસ છે તો ડાયાબિટીસના લીધે થઈને પણ એ થઈ શકે કે રૂજ નથી આવતી, જે આપણે કહીએ ને રૂજ આવી જાય વાગે પછી, તો એમને રૂજ નથી આવતી, પાકવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો એના માટે હવે રેગ્યુલર ડ્રેસિંગ સ્ટાર્ટ કર્યું છે અને ડૉક્ટરે દવા પણ આપી છે એને રૂજ આવવા માટે. ઘૂંટણ ઉપર વાગ્યું છે, હવે ઘૂંટણ ઉપર વાગ્યું છે એ રીતે ચાલીએ એટલે ઘૂંટણ બટ ઓબ્વિયસ છે આમ વળવાનો જ છે, એટલે જે થોડી ઘણી ચામડીની રૂજ આવી હોય એ આમ કરીને ઘૂંટણ વળે આપણો, આ વળે આમ ચાલતા, એટલે પેલી ચામડી પાછી ફાટી જાય એટલે રૂજ આવતી જ નથી. એટલે હવે રૂજ લાવવાનું ખાલી ને ખાલી એક જ એ છે આપણી પાસે કે પગ વાળ્યા વગર સીધે સીધો રાખીને તમારે આરામ જ કરવાનો. ડૉક્ટરે પણ એ જ કીધું, બાકી જોઈએ હવે આ પાવર ક્યારે આવે છે. ને પાવર નહીં આવે તો હું તો વિચારું છું કે છેલ્લે કંઈ નહીં તો એક મસ્ત કોલ્ડ કોફી કે કોલ્ડ બોર્નવિટા કે એવું કંઈ છેલ્લે પછી બહાર મારે પીવા જવું પડશે યાર, કેમ કે આ તો ગરમી નથી સહન થતી. એના કરતાં તો મારી ઓફિસ સારી હતી, બટ ઇવેન્ચ્યુઅલી ઓફિસે બી પાવર કટ છે. અત્યારે મેં વિચાર્યું, મેં 1 વાગે ફોન કર્યો તો કે પ્રેરકભાઈ કે અહીંયા બી એમ કે નોટિસ આવી છે મેન્ટેનન્સ થવાનું છે એટલે એમ કે 6:30 વાગ્યા સુધી પાવર કટ છે. મેં કહું ભેંસ કી આંખ, આ નસીબ જ ખરાબ છે. મેં કીધું આવી ગયો ભાઈ આવી ગયો, ફાઇનલી પાવર આવી ગયો. ટાઈમ જોઈ લો, ટાઈમ થઈ ગયા છે 3:15 વાગીને 10 મિનિટે પાવર આવી ગયો. હાય 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 હાય, મજા આવી ગઈ બાપો બાપો. તો ભાઈ ટાઈમ જોઈ લો, વાગી ગયા છે ઓલમોસ્ટ 5:30. જઈએ નીચે, ક્યારનો આ બધો રૂમ બંધ બંધ કરીને બેઠો તો. હા હા, રૂમ ની અંદર બફારો થઈ ગયો હતો યાર. સવારે પણ દૂધ નતું પીધેલું એટલે અત્યારે મને આમ એકદમ અંદર થી ઈચ્છા થઈ રહી છે કે મસ્ત આમ એકદમ જો ચિલ્ડ દૂધ મળી જાય ને મોજ પડી જાય. પેલો કે ટેસડો પડી ગયો. તો જઈએ નીચે જોઈએ મમ્મી ને લોકો શું કરે છે. મને તો યાદ બી નથી કરતા, ભૂલી જાય છે મને લાગે છે મમ્મી કે હું આજે ઘરે છું. ઘરમાં તો અત્યારે કોઈ દેખાતું નથી, રસોડામાં જોઈએ. ઓહો, રસોડામાં પણ કોઈ નથી, સામેના રૂમમાં. સામેના રૂમમાં પણ કોઈ નથી, આ રૂમમાં પણ નથી, અહીંયા પણ નથી. આ બધા ગયા ક્યાં બોલો. ના જો આ બધી બેગ પેક થઈ ગઈ છે, કપડાં બપડા નીકળી ગયા છે, પર્સ બધા નીકળી ગયા છે. મારા મમ્મીને પૂછવું પડશે શું એ લોકોનો કશે બહાર જવાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે કે શું. સલું મને તો ઘરમાં કોઈ કંઈ કહેતું જ નથી. ચલો આપણે બોર્નવિટા બનાવીએ. તો ભાઈ બોર્નવિટા માટે તો પહેલાં તો બોર્નવિટા બહુ વધારે પડી ગયું યાર, પાછું નાખી દેવા દો થોડું. કોમેન્ટ કરો તમે લોકો બી આટલા જ આળસુ છો કે ચમચી નથી લેતા ને ડાયરેક્ટ આવી રીતે ડબ્બો જ ઊંધો કરો છો. વિટર રેડી, હવે આને ચમચી નાખીને હલાય હલાય કરવાનું, કેમ કે ઠંડુ દૂધ છે, ઠંડા દૂધમાં બોર્નવિટા ઓગળે નહીં વધારે. અને જો એક બીજી વસ્તુ તમને લોકોને ફ્રીજમાં બતાવું,
પપ્પા ને ડાયાબિટીસ છે એ તો બધાને ખબર છે ને, એ છતાં બી જોવો ઘરમાં ડબ્બો ભરીને જલેબીઓ. હવે દૂધ પીશ પેલા ને પછી હું બી જલેબી ખાઈશ ને પછી દવા લેવાની છે. સલી મારી જિંદગીમાં 3 ટાઈમ દવા લઈ લેનો હું કાંડો થઈ જાવ યાર. મને ઓફિસના કામ પપ્પા મમ્મી રૂચા કે કોઈ યાદ નહીં કરાવતું ને, એટલી વાર તો એ જ યાદ કરાવે. દવા લીધી હા ભાઈ પણ લઈ લીધી. મેં મમ્મીને આશુને ફોન કરેલો, મમ્મી એમ કે છે કે અમે લોકો આઈબ્રો કરાવવા માટે ગયા છીએ, એટલે મને 100% એવું લાગી રહ્યું છે કે એ લોકો પાસે જવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. અહીંયા બની રહી છે આપણી મેગી. ને ભાઈ મેગી હું મારા માટે નથી બનાવતો, દાદા માટે બનાવું છું. કેમ કે ખબર નહીં અત્યારે છેલ્લા એકાદ અઠવાડિયાથી એમને મેગી એકદમ ઓછા મસાલાવાળી મેગી ખાવાનો, અને આપણે જે પેલા કાજુ બિસ્કિટ્સ આવે ને, સોરી કાજુ બિસ્કિટ્સ ખાવાનો ખબર નહીં એકદમ ચસ્કો લાગી ગયો છે. એમને એવું થયા કરે ભાઈ, કોઈક દિવસ થાય કે લોચો ખાવો છે, કોઈક દિવસ થાય મેગી ખાવી છે, કોઈ દિવસ એમ થાય કે બહુ તીખું છે હવે મને દૂધને ખીચડી જ આપો, એ બધું ચાલ્યા કરે. હવે કાલથી પાછું રૂટીન પણ સ્ટાર્ટ કરવું છે એક્સરસાઇઝ નું ને એ બધાનું. તો આજે રાત્રે બટ જમવું તો પડશે જ, ડિનર તો કરવું જ પડશે કેમ કે રાત્રે દવા લેવાની હોય છે. હવે જમ્યા વગર દવા લેવાશે નહીં, બટ કોઈ નહીં અત્યારે જમવાનું સ્ટાર્ટ જ રાખીશ ને એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દઈશ કાલથી. મમ્મી મારા માટે અત્યારે લઈને આવી છે જીરા સોડા. ને મમ્મી આ બધું પેકિંગ ને બધું ચાલી રહ્યું છે, ક્યાં કસે જવાના છો? ક્યાં સસ્પેન્સ? એમ તો જોવા જઈએ તો સુરતીઓ તો દમણ જાય, તે આબુ જાય, તો અમદાવાદીઓ મામાના ઘેર જાય. તો તું તારા મામા ને ઘરે જાય? હે એવું છે? પિયર જાય છે પિયર. જો હસું તો જો, મોડા પર આટલું મોટું બેગ ભર્યું છે સી ખબર કેટલા તાળા પછી આવવાની તું. તો શાબાસ બેટે, એની માને મને હજી અત્યારે ખબર પડી કે આજે ઘરમાં પાવર ગયેલો ને તો દાદા માટે સ્પેશિયલ બોલો આ પંખો લઈ આવ્યા. આ પેલો ઇલેક્ટ્રિક થી આપણો બેટરી બેકઅપ થી ચાલે ને એ વાળો પંખો છે, જો એ અત્યારે ચાલુ છે ને આ બંધ થઈ જશે. થઈ ગયો બંધ? આ બટન દબાવીશ ચાલુ, આ એકની સ્પીડ, આ બેની, આ ત્રણની, અને આ પાછો બંધ. વાહ ભાઈ વાહ, જલસા તો સલાહ અમારા દાદાને જ છે, બીજા કોઈને કોઈ જલસા નથી. એવું નહીં લાગતું તમને? પાવર ગઈ, ગરમી લાગતી હતી એટલે તાત્કાલિક પંખો ને સાથે પાવર બેંક લગાવી અહીંયા ને ચાર્જમાં મૂકીને જલસા કરો. મારી અત્યારે નજર પડી, મેં મમ્મીને પૂછ્યું, મેં કીધું શું છે, તો કે દાદાને ગરમી લાગતી હતી ને એટલે પપ્પા તાત્કાલિક લઈ આવ્યા. બતાવો પપ્પા માટે શું છે? ખાલી લાયા લો, બોલો લ્યા, તમને લાજ શરમ છે બાપા માટે ખાલી થેલી લવાય? વાહ, ડબ્બાની સાઈઝ જોઈને મને તો ભૂખ મરી ગઈ. 500 ચોકો લાવા કેક, અને આ છે કપ કેક. ચોકો લાવા કેક તો હું ખાઈ જઈશ, કશો વાંધો નહીં. ચલો આપણું કામ થઈ ગયું. હવે માતાશ્રી કૃપા કરી રોટલી બનાવો તો અમે ભોજન ગ્રહણ કરીએ. અમારા ઘરમાં કાંદા ઓછા ના થાય, બીજું બધું ભલે ઓછું થઈ જાય ચાલશે, પણ કાંદા ઓછા ના થાય. કેમ કે ભાઈ કાંદા તો જોઈશે, મને કાંદા વગર ના ચાલે. સવાર સાંજ કાંદા તો એક ડુંગળી તો જોઈએ ને જોઈએ જ જમવાના સાથે. ચાલુ થઈ ગયું, હું થોડો મોડો પડ્યો, મારે બહાર કામ હતું એટલે ગયેલો હતો. પણ એક ખાલી વાત કહી દઉં કે હું ખાલી ને ખાલી જ્યારે ચેન્નઈની મેચ હોય ત્યારે જ હું મેચ જોઉં છું, ટીવી પર કે જીઓ સિનેમા પર કોઈ પણ હોય, ચેન્નઈની મેચ હોય તો જ જોવાની, બાકી બીજા કોઈનામાં આપણને ઇન્ટરેસ્ટ નથી. ને ચેન્નઈમાં પણ એટલે કે MS ધોની રમતો જોવા મળે છે. Thank you.
તારો વર બહુ ખરાબ છે, તારો વર બહુ ખરાબ છે. મારા પપ્પા બહુ આરાધ જો, મારા પપ્પા શાંતિ ત્યાં બેઠા છે ને, તારો વર જો બર્થડે છે ને તો કેવો શાંતિ બેઠો, પાર્ટી બાર્ટી નહીં કાપતો. હે તો ભાઈ લો જોઈ લો, જેટલા બધા મને કહેતા હતા ને કે પ્રેરકભાઈ પપ્પાને બ્લોગમાં કેમ નહીં લેતા, જોવો પપ્પા કેટલા બિઝી હોય છે. રાતે 10 વાગે બી એમને ઓફિસના કામ પત્તા નહીં. આપણે રૂમમાં પપ્પાની બર્થડે હતી, તમને બતાવ્યા મેં, એમને કામમાં બિઝી ને બિઝી હોય, રાતે 10-10 વાગે બી એમના તો ફોન ચાલુ ના ચાલુ હોય, એટલે કંઈ વધારે એવું સેલિબ્રેટ વેલિબ્રેટ કર્યું છે નહીં. એન્ડ ફાઇનલી કમેન્ટની વાત કરું તો કમેન્ટ પણ એવી કંઈ વધારે કંઈ ખાસ છે નહીં, એટલે સ્ટેન્ડ બેન્ડ મૂકીને હું શૂટ કરતો નથી ને. અત્યારે ઓલરેડી 2:45 ગયા છે, કેમ કે હું તમે અત્યારે જે આ વ્લોગ જોવો છો એ વ્લોગ એડિટ કરતો હતો ને, પછી એકદમ મને ધ્યાનમાં આવ્યું યાર ફાઇનલ પાર્ટ તો શૂટ કરવાનો બાકી જ છે. તો કમેન્ટમાં તો એક તો એ હતું કે ભાઈ ઘણા બધાની મેં પૂછ્યું હતું કે ભાઈ તમારે ત્યાં વરસાદ પડ્યો કે નહીં પડ્યો, તો ઘણા બધાને હતી કે ભાઈ અમદાવાદમાં તો બહુ ગરમી છે, પાટણમાં તો વરસાદ નથી પડ્યો, મહેસાણામાં ગરમી છે. એક મેં કીધું હતું કે ભાઈ મારા નંબર ચેન્જ કરવો પડશે, કોઈ મને પેલી હેરિટેજ વોકવાળા ગ્રુપમાં એડ કરી દીધો, તો કોઈએ કમેન્ટ કરી હતી કે ભાઈ અમદાવાદવાળા બધાની બહુ કેર કરે છે ને એમ. તો કેર કરે છે હું ના નથી પાડતો, રૂચા પણ મારી કેર કરે છે, અમદાવાદથી જે મારો પણ બોન્ડ અમદાવાદમાં જ થયેલો છે, બટ મેઇન વસ્તુ છે નંબરની યાર, મારો નંબર ક્યાંથી લીક થઈ જાય છે એ પોઈન્ટ છે. બટ કંઈ નહીં, એ નંબરની બી મેં પ્રોસેસ કરી દીધી છે, કેમ કે એ નંબર બી મારે ચેન્જ કરવો હોય તો ઘણું બધું જોવું પડે યાર, કેમ કે એ નંબર મારો લાસ્ટ જ્યારથી હું ફોન વાપરતો હતો ત્યારથી મારો એક જ નંબર છે, એટલે બધું જોવું પડે. પણ કંઈ નહીં, હવે એવી સિચ્યુએશન થઈ ગઈ છે કે નંબર ચેન્જ કરવો પડશે, તો એ બી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે કરી દઈશ. બાકી કંઈ નહીં, આજનો આ વ્લોગ કરીએ આપણે અહીંયા જ પૂરો. આ વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. વ્લોગ ગમ્યો હોય ના ગમ્યો હોય લાઈક તો કરવી જ પડશે તમારે. મળીએ તમને કાલના વ્લોગમાં, ત્યાં સુધી ગુડ નાઇટ, બાય, ટેક કેર, લવ યુ ગાઈઝ. અત્યારે થોડો થોડો ઊંઘમાં લાગતો હોય, કેમ કે ખરેખર ઊંઘ આવી રહી છે, બપોરે બી થોડો ઘણો બી આરામ મળ્યો નથી, કેમ કે તમને ખબર જ છે પાવર કટ થઈ ગયો હતો અને આજે ઓફિસ બી નહોતો ગયો, એટલે મગજથી થાકી ગયો, ફિઝિકલી નહીં મેન્ટલી થાકી ગયો છું. તો કંઈ નહીં, મળીએ તમને કાલના બ્લોગમાં, ત્યાં સુધી ગુડ નાઇટ, ટેક કેર, બાય ગાઈઝ.